नमस्कार विद्यार्थी मित्रों, आहिर सिविल सर्विस एकेडमी में आपनु हार्दिक स्वागत छे। हूँ सूरज वाणिया, तमने विज्ञान विषय भणावीश। तो विज्ञान विषय छे ए आ कॉम्पिटिटिव परीक्षानी बाबते घणो बधो अगत्यनो भाग भजवे छे। जे 15-20 मार्कनू तमारू वेइटेज छे ए विज्ञान विषय कवर करतो होय छे। तो विज्ञान विषयनी अंदर आपणे जोवा जाए तो घणा बधा टॉपिक्स एवा छे जे आपने सामान्य ज्ञाननी अंदर पूछाता होय छे। एमांथी आपणे आजे एक सब्जेक्ट लेशुं, नैसर्गिक स्त्रोतो। तो नैसर्गिक स्त्रोतोनी अंदर कई कई बाबतो आवे छे, कया कया स्त्रोतो छे, कई कई वस्तु छे जे आपणे ध्यानमां राखवानी छे, कया कया स्त्रोतो छे एनो आपणे उपयोग काळजीपूर्वक करशुं जेथी करीने आगळनी आवनारी पेढी छे ए ध्यानथी वापरे तो एने उपयोग में लई शकाय। तो आपणे पाठ चालू करिए नैसर्गिक स्त्रोतो। हवे आवे छे पेलो सब्जेक्ट मृदावरण। मृदावरण एटले के आपणी आसपास जे जमीन छे ए जमीन ने मृदावरण कहेवामां आवे छे। बीजो भाग छे एनो जलावरण, के आपणी आसपास जे जળની જેટલો ભાગ છે, જળનો જેટલો ભાગ છે એને કહેશું જલાવરણ। ત્રીજો ભાગ છે એ છે વાતાવરણ। વાતાવરણ એટલે શું? કે વાયુ છે, વાતાવરણની અંદર કોઈ જે કંઈ તત્વ વાયુ છે, રજકણ છે, એ દરેક વસ્તુ ભેગી થશે અને જે વાયુઓનો સમન્વય એને વાતાવરણ બનાવશે। પછી ચોથો ભાગ છે જીવાવરણ। જીવાવરણ એટલે કે આ બધા આવરણની અંદર જે સજીવો જીવે છે એ સજીવોનો સમૂહ એને કહેવાય જીવાવરણ, કે જે જેની મદદથી આ જીવન શક્ય બને છે એ આવરણને જીવાવરણ કહેવામાં આવે છે। તો આટલું ક્લિયર થયું। સ્ત્રોતની અંદર ચાર ભાગ પડે છે, મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ ને જીવાવરણ। મૃદાવરણ એટલે જમીન ભાગ, જલાવરણ એટલે જે જળનો વિસ્તાર છે, વાતાવરણ એટલે કે આજુબાજુના જે વાયુઓ છે એનું મિશ્રણ એને વાતાવરણ કહેવાય છે, અને જીવાવરણ એટલે કે સજીવો જે જમીન ઉપર જેની મદદથી જીવન ગુજરાન ચલાવે છે એ આખા આખા આવરણને જીવાવરણ કહે છે। હવે બીજો પોઈન્ટ છે હવા। આપણી આસપાસની રહેલી, આપણે બધાને ખબર છે કે આપણે જે વાતાવરણની અંદર રહીએ છીએ એની અંદર હવાનું પ્રમાણ હોય, એટલે કે હવાની અંદર સૌથી વધારે પ્રમાણ નાઇટ્રોજન વાયુનું હોય છે, જે 78% છે। પછી બીજા ક્રમે આવે છે ઓક્સિજન, તો ઓક્સિજનની ટકાવારી 21% છે। પછી આવે છે કાર્બન ડાયોક્સાઇડ, જે 0.03% છે, અને અન્ય વાયુઓ 1% રહેલા હોય છે। હવે આ દરેક વાયુ એવા છે કે જેની જરૂરિયાત જીવાવરણના દરેક સજીવોને હોય છે। આ વાયુઓ છે એની અંદર જો નાઇટ્રોજન ન હોય તો જીવાવરણ શક્ય નથી, ઓક્સિજન ના હોય તો જીવાવરણ શક્ય નથી, કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય વાયુઓ ન હોય તો તમારું જીવાવરણ પોસિબલ નથી, એટલે કે શક્ય નથી। હવે આગળનો પોઈન્ટ છે કે હવાની ગતિ। હવે હવાની અવર જવર થાય તો વાતાવરણની અંદર ઠંડી, ગરમી અને વરસાદ એ દરેક વસ્તુ મેન્ટેન, એટલે કે આગળ પાછળ થતું હોય છે। આપણે જાણીએ છીએ કે આપણે જે દિવસે હવા હોય છે એ ગરમ હવા વહેતી હોય છે, અને રાત્રિના સમયની અંદર હવા કેવી હોય તો કે ઠંડી હવા હોય। આ જ્યારે હવા ગરમ થશે ત્યારે હવા ગરમ થવાને લીધે પાણી હોય એની બાષ્પ બનશે, એ ગરમ હવા ઉપર જશે। ઉપર જાય એટલે કે ત્યાં દબાણ ઓછું થઈ જાય, જે દબાણ ઓછું થઈ જાય અને એનું દબાણ છે એ ઓછા દબાણ તરફ ગતિ કરતું હોય છે। એટલે કહેવાનો મતલબ એ છે આ ત્રણે ત્રણ પોઈન્ટનો, કે જ્યારે દિવસે ગરમ હવા હોય અને રાત્રે ઠંડી હવા હોય આને લીધે પાણીની બાષ્પ બને છે, એ બાષ્પ ગરમ થવાથી ક્યાં જશે તો કે ઉપર જશે। ઉપર જાય એટલે ત્યાં દબાણ ઓછું હોય, દબાણ ઓછું હોય એટલે કે દરિયાની હવા ઓછા દબાણ તરફ ગતિ કરે છે। આટલું ક્લિયર। હવે આગળનો પોઈન્ટ છે કે વરસાદ, તો કે વરસાદ કેવી રીતે આવે છે? આ જે ઓછા દબાણવાળી હવા છે એ ઉપર જશે એટલે એના ટીપા બનશે। હવે જેવા ટીપા બનશે એટલે કે એ ટીપા આજુબાજુના વાતાવરણમાંથી નાના નાના રજકણોને પોતાની તરફ
खेचे ए खेचायेला टीपानो ज्यारे वजन वधी जासे एटले के जे टीपा बनेला छे टीपानो वजन वधशे एटले के वरसादनी वरसाद स्वरूपे आपने अहींया नीचे पड़े छे। ज्यारे वातावरणनु तापमान नीचू होय आ ज्यारे टीपा बनता होय त्यारे तापमान छे ए नीचू होय त्यारे આપણે જાણવા જોઈ ક્યારેક છાપામાં આવતું હોય ટીવીમાં આવતું હોય કે ભાઈ કરા પડ્યા તો કરા કેવી રીતે પડે આ ટીપા બની જાય ટીપા બનવાની ક્રિયા દરમિયાન તાપમાન નીચું હોય ત્યારે એ નીચા તાપમાને એટલે કે ઓછા ટેમ્પરેચરવાળા પ્રદેશોની અંદર આ જે ટીપા છે એ બરફની અંદર રૂપાંતર પામે છે નાના નાના બરફના કણ એના રૂપાંતર પામે છે અને એ કરા સ્વરૂપે વરસે છે। હવે પછીનો ભાગ છે નાઇટ્રોજન। વાતાવરણની અંદર રહેલો સૌથી વધારે હિસ્સો નાઇટ્રોજન વાયુનો છે કેટલો તો કે 78% જેટલો। હવે જ્યારે વરસાદ પડે અને વીજળીના ચમકારા થાય ત્યારે ઊંચા તાપમાને અને દબાણે તાપમાન પણ ઊંચું અને દબાણ પણ ઊંચું આ જે નાઇટ્રોજન વાયુ છે એનું રૂપાંતર કેમાં થશે નાઇટ્રોજન ઓક્સાઇડ। કોઈ પણ વાયુ ઓક્સિજન સાથે પ્રક્રિયા करे त्यारे ए नाइट्रोजन ऑक्साइड में अहीं नाइट्रोजन ऑक्सीजन साथ प्रक्रिया करे एटले नाइट्रोजन ऑक्साइड बने छे। पण आ जनरल बात करिए तो कोईपण वायु ज्यारे ऑक्सीजन साथ हवानी अंदर रहेला ऑक्सीजन साथ प्रक्रिया करशे त्यारे जे ते वायुना ऑक्साइड बने छे। अहीं नाइट्रोजन वायु ऑक्सीजन साथ प्रक्रिया करे छे एटले नाइट्रोजन ऑक्साइड बने छे। એવી રીતના કોઈપણ વાયુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે એટલે એ જે તે વાયુનો ઓક્સાઇડ બને। હવે નાઇટ્રોજન પછી આપણે જોશું તો કાર્બન છે એ અગત્યનો વાયુ છે। જે રીતે નાઇટ્રોજન અગત્યનો છે ઓક્સિજન અગત્યનો છે એવી જ રીતે કાર્બન વાયુ છે કાર્બન ડાયોક્સાઇડ એ પણ અગત્યનો વાયુ છે। કાર્બન ડાયોક્સાઇડ આપણે કઈ રીતે મળે છે તો કે એ એના મૂળભૂત સ્વરૂપ હીરો અને ગ્રેફાઇટ કાર્બનનું મૂળભૂત સ્વરૂપ છે એની અંદરથી તમને કાર્બનનું પ્રમાણ જોવા મળે છે। તો એનો ઉપયોગ ક્યાં થાય તો કે પ્રાણીઓનું જે બાહ્ય અને અંતઃ કંકાલ જે પ્રાણીઓનું બહારનું કંકાલ અને અંદરનું કંકાલ છે એ CO3 એટલે કે કાર્બોનેટના બનેલા હોય છે। આના જે અંદરના કંકાલ અને બાહ્ય કંકાલ બંને કંકાલ પ્રાણીઓના કેના બનેલા હોય કાર્બોનેટના એટલે કે એનો ઉપયોગ ક્યાં થાય કાર્બનની અંદર કાર્બોનેટ બનાવવા માટે। તો હવે આગળનો ભાગ છે એ કાર્બન છે। કાર્બનનું વાતાવરણમાં પ્રમાણ 0.03% છે। હવે જે લીલી વનસ્પતિ છે લીલી વનસ્પતિ એટલે આપણી આજુબાજુ જે કાંઈ વનસ્પતિ છે એ લીલી વનસ્પતિ કહેવાય। એ લીલી વનસ્પતિ છે એ પોતાનો ખોરાક બનાવવા માટે ક્લોરોફિલ નામના સંયોજનનો અથવા તો દ્રવ્યનો ઉપયોગ કરે છે। તો આ ક્લોરોફિલ ધરાવતા તમામ સજીવો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બનનો ઉપયોગ કરે। હવે આપણે જોઈએ કાર્બનનો ઉપયોગ ક્યાં થાય તો કે વનસ્પતિઓ છે જે લીલી વનસ્પતિઓ જે ક્લોરોફિલ ધરાવે છે એ તમામ ક્લોરોફિલ ધરાવતા તમામ સજીવો સૂર્યપ્રકાશની હાજરીમાં શું કરે તો કે પ્રકાશ સંશ્લેષણ કરશે અને એ પ્રક્રિયાની અંદર કાર્બનનો ઉપયોગ થાય છે। હવે આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એની અંદર શું થશે તો કે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું રૂપાંતર ગ્લુકોઝની અંદર થશે। ખાસ ધ્યાન રાખવાનું કે કાર્બન ડાયોક્સાઇડનું રૂપાંતર ગ્લુકોઝ એટલે કે C6H12O6 છ કાર્બન ધરાવતું 12 હાઇડ્રોજન ધરાવતું અને 6 ઓક્સિજન ધરાવતું સંયોજન જેને આપણે ગ્લુકોઝ કહીએ છીએ એ ગ્લુકોઝનું રૂપાંતર થાય છે કેમાંથી તો કે કાર્બન ડાયોક્સાઇડમાંથી। ક્યારે થાય કે જ્યારે લીલી વનસ્પતિ ક્લોરોફિલ ધરાવતી સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બનનો ઉપયોગ કરશે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ત્યારે CO2નું રૂપાંતર ગ્લુકોઝમાં કાર્બન ડાયોક્સાઇડનું રૂપાંતર ગ્લુકોઝની અંદર થશે।
आ ग्लूकोज क्या वपराय तो के जीवंत प्राणियों ने ऊर्जा मेळववा ग्लूकोज जरूरी छे। जे सजीवो जीवे छे ए प्राणी ने ऊर्जा मेळववा ग्लूकोज जरूरी छे, एटले के ग्लूकोज नी मदद थी आ बधा प्राणियों ऊर्जा मेळवे छे। આગળનો પાઠ છે તો કે ઓક્સિજન, ઓક્સિજનનું વાતાવરણની અંદર પ્રમાણ છે 21%। કાર્બન ડાયોક્સાઇડ, હવે ઓક્સિજન મળે ક્યાંથી તો કે કાર્બન ડાયોક્સાઇડ જે સંયોજન છે એની અંદરથી। કઈ રીતે તો કે કાર્બન ડાયોક્સાઇડ છે એની અંદરથી કાર્બન અને ઓક્સિજન બંનેને જ્યારે છૂટા પાડવામાં આવે, વિભાજન કરવામાં આવે ત્યારે કાર્બન અને ઓક્સિજન છૂટા પડી જશે અને કાર્બનને દૂર કરી લેશું અને એટલે મળશે આપણે ઓક્સિજન। वातावरण में एनो उपयोग त्रण रीते थाय। एक तो श्वसन नी अंदर आपणे ऑक्सिजन नो उपयोग करीए छीए, दहन, दहन एटले कोईपण वस्तु ने आपणे सळगावीए त्यारे एनो एनी अंदर कोईपण प्रक्रिया ने वस्तु ने सळगाववा माटे हवामां ऑक्सिजन नी हाजरी जरूरी छे, त्यारे जे ते पदार्थ सळगशे, सळगशे एटले एनुं दहन थशे। N2 ના નિર્માણમાં, N2 એટલે કે નાઇટ્રોજનના નિર્માણમાં ઓક્સિજનની હાજરી જરૂરી છે। તો શ્વસનમાં પણ ઓક્સિજનની હાજરી જરૂરી છે, દહનની પ્રક્રિયામાં પણ ઓક્સિજનની હાજરી જરૂરી છે, અને આપણે ત્રીજું જ્યારે નાઇટ્રોજન વાયુનું તમારે બનાવટ કરવી હોય, નિર્માણ કરવું હોય ત્યારે પણ ઓક્સિજન વાયુ જરૂરી છે। હવે બીજું કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે, એ ક્રિયા દરમિયાન તમને ઓક્સિજન વાયુ પાછો મળે છે। તો પૂછાય કે કઈ પ્રક્રિયા દરમિયાન તમને ઓક્સિજન વાયુ પાછો રિટર્ન મળે છે, તો કઈ પ્રક્રિયા આવશે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા। હવે આવ્યું મહત્વનું સંયોજન એટલે કે ઓઝોન। ઓઝોન એટલે કે O3, ત્રણ ઓક્સિજન વાળું તત્વ ઓઝોન કહેવાય, જે આપણા સજીવો માટે ખૂબ જ અગત્યનું છે। સૂર્યમાંથી જે આપણે હાનિકારક કિરણો એટલે કે અલ્ટ્રાવાયોલેટ યુવી કિરણો આવે છે, એ યુવી કિરણો, અલ્ટ્રાવાયોલેટ કિરણો હાનિકારક કિરણો છે, એની સામે રક્ષણ પૂરું પાડે છે। હવે આ ઓઝોનનું સ્તર ના હોય તો શું થાય, તો કે ઓઝોન છે એ આપણે જે મનુષ્યો કાર્બનનો ઉપયોગ કરીએ અને CFC ક્લોરો ફ્લોરો કાર્બન આનું પૂરું નામે ક્યારેક ક્યારેક પૂછાઈ જતું હોય છે કે CFCનું નીચેનામાંથી પૂરું નામ કયું છે અથવા તો ક્લોરો ફ્લોરો કાર્બન નીચેનામાંથી કયું છે, એટલે ઓપ્શનમાં આપેલું હોય તો CFC છે એ કાર્બન સાથે પ્રક્રિયા કરીને શું કરશે, ઓઝોનનું સ્તર ઘટાડી દે છે। હવે આ જ્યારે ઓઝોન છે એ CFC સાથે ડાયરેક્ટ પ્રક્રિયા કરશે એટલે ઓઝોનના સ્તરમાં ઘટાડો થશે। હવે જો આપણે આ ક્લોરો ફ્લોરો કાર્બનનો ઉપયોગ ન કરીએ તો ઓઝોન સ્તર, વાતાવરણની અંદર ઓઝોનનું પ્રમાણ વ્યવસ્થિત મેન્ટેન એટલે કે બરાબર રહેશે। હવે જોવા જઈએ તો ઓઝોન વાયુ છે એ કઈ રીતે આપણે પૃથ્વી છે તો એની ઉપરના જે બહારનું આવરણ છે એ ઓઝોન વાયુનું બનેલું છે। હવે સૂર્યમાંથી જે કિરણો આવે છે સીધા સૂર્યના કિરણો, એ કિરણો ઓઝોન વાયુ પોતે પોતાની તરફ શોષી લે છે અને જે હાનિકારક કિરણો છે એને ડાયરેક્ટ આપણી પાસે આવતા અટકાવે છે। એટલા માટે આ ઓઝોન વાયુનું આવરણ છે એ આપણી પૃથ્વી માટે હોવું જરૂરી છે। જો આ ન હોય તો વાતાવરણની અંદર હાનિકારક કિરણોનું પ્રમાણ વધી જશે એટલે તાપમાન વધી જશે અને ગ્રીન હાઉસ અસરથી બફારો, તાપમાન વધારો અને અન્ય ઘટનાઓ, હિમવર્ષા થવી, પછી જે હિમપ્રપાત થવો, જે હિમાલયના જે બરફ છે એ પીગળીને નીચે આવી જાય, એ દરેક ઘટનાઓ આ ન હોય, ઓઝોન વાયુ ન હોય તો એ બધી ઘટનાઓ ફટાફટ પોતાનું કામ આગળ ધકાવે છે।